હાલો ફ્રેન્ડ્સ જાગૃતિ વેજ ફૂડમાં તમારું સ્વાગત છે ને આજે આપણે બનાવશું મહારાષ્ટ્રની ફેમસ રેસિપી પાઉ મિસળ તો આવો ફ્રેન્ડ્સ જોઈએ એના માટે શું સામગ્રી જોશે અહીંયા મેં રાય અને જીરું લીધા છે હળદર મીઠું અને હિંગ અહીંયા એક મોટું ટમેટું મેં ઝીણું સુધારીને લીધું છે મિક્સ ફરસાણ લીધું છે તમે મિક્સ ફરસાણની જગ્યાએ તમે અહીંયા પૌવાનો ચેવડો પણ લઈ શકો છો અહીંયા અડધું લીંબુ લીધું છે મેં મિસળ મસાલો મિસળ મસાલાની રેસીપી ઓલરેડી મેં પોસ્ટ કરેલી છે ફ્રેન્ડ્સ અહીંયા એક ડુંગળી સુધારીને લીધી છે મોટી ડુંગળી લાલ મરચું પાવડર અને કોથમીર પાણી લીધું છે અને તેલ અને અહીંયા મેં મગ અને મઠને ફણગાવીને લીધા છે તમે આમાં દેશી ચણા આપણે જે કાળા ચણા આવે છે એ પણ ફણગાવીને લઈ શકો છો તો આવો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ ઓલરેડી ગેસ ઉપર મેં કુકર મૂકી દીધું છે એમાં એક મોટા ચમચા જેટલું તેલ નાખીશું તેલ આપણું ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ અને જીરું નાખીશું રાઈ અને જીરું વ્યવસ્થિત તતળે એટલે એની અંદર હિંગ નાખીશું હવે આપણે જે ઝીણું સુધારીને ડુંગળી લીધી છે એ નાખી દઈશું ફ્રેન્ડ્સ તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સીધા ટમેટા નાખી શકો છો ડુંગળીને સ્કીપ કરી દો નાખો તો હવે ડુંગળી થોડીક સતળાઈ જાય એટલે આપણે એમાં મસાલા કરીશું હળદર નાખી દઈશું મીઠું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે જે મિસણ મસાલો જે તૈયાર કર્યો છે એ નાખી દઈશું ને બરાબર મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે ઝીણા સુધારેલા ટમેટા નાખી દઈશું એને બરાબર મિક્સ કરી લઈશું ટમેટા મિક્સ કર્યા પછી આપણે એની અંદર સ્પ્રાઉટ નાખી દઈશું અને એમાં એક મોટા ગ્લાસ જેટલું પાણી અત્યારે આપણે નાખી દઈશું પાણીની ક્વોન્ટિટી જે છે તમે જરૂરત પ્રમાણે ઓછી વધતી કરી શકો છો થોડુંક એમાં રસ્તા જેવું વધારે હોય છે જેથી ચડી ગયા પછી પાણી ઓછું લાગે તો તમે પાછળથી થોડુંક નાખીને ઉકાળી લો તો હવે આપણે કૂકરના ઢાંકણાને બંધ કરી અને બે વિસલ થવા દેસું તો બે વિસલ થયા પછી ગેસને બંધ કરી અને પ્રેશર ખતમ થવા થાય ત્યારે આપણે કુકરને ખોલ્યું છે તો હવે આપણે જોઈ લઈશું તો આ બરાબર ચડી ગયા છે અડધા લીંબુ નો રસ નાખીશું બરાબર મિક્સ કરી લઈશું હવે એમાં થોડુંક લાલ મરચું આપણે નાખીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે તમારા ટેસ્ટ અનુસાર લાલ મરચું પાવડર નાખશો તો એને બરાબર મિક્સ કરી અને થોડી વાર એને એમ જ ઉકાળી લઈશું આપણે તો બરાબર ઉકળી જાય એટલે એને ગરમ ગરમ જ સર્વિંગ ડીશમાં સર્વ કરીશું તો જોવા અહીંયા મેં સર્વિંગ પ્લેટ તૈયાર કરી લીધી છે એમાં આપણે થોડાક ડુંગળી સુધારેલી નાખીશું થોડીક કોથમીર અને મિક્સ ફરસાણ જે આપણે લીધું છે એ એના ઉપર થોડુંક નાખીશું તો એને બ્રેડ પાઉની સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ બનાવો અને તમારા અનુભવ અમને જાગૃતિ વેચ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને આ રેસીપી અગર તમને રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મળ્યા આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ